તમને બધાને હું આજે મારી દિલની વાત કહેવા માગું છું. જે તરમાં યુવાની પેઢીને અત્યારથી સ્કૂલ કોલેજમાં જોઉં છું, એ નાઈ મારા એક મારો ફ્રેન્ડ હતો, એ મારો હું ભેગો રહેતો હતો, મારા ભેગો પાટણ રહેતો મારા હતા, એટલે એક દૂર ગામ સુધી મારો આવ્યો હતો, એક ગામડા વિસ્તારમાં આવ્યો હતો. પછી અમારે રૂમ શેરિંગ કરવી પડી હતી, એટલેથી મારે રૂમમાં જ રહેતો. વાત તો કંઈક એવી છે કે બે ફ્રેન્ડ હતા પાકા, ને એના પિતાજી એને કહેવા કરતા મને આમ મંથલીમાં એક બે વાર કોલ કરતા પૂછતા કે મારું છોકરો કેવો હાલ ચાલે, કેવું સ્કૂલમાં કેવું ભણે, બધું પૂછતા. અને હું મને કહી આપતો કે હા કમ્પ્લીટ, હું મારું કીધું કમ્પ્લીટ છે. પણ પછી ધીમે ધીમે મારાથી થોડો અલગ લાગવા લાગ્યો, સ્કૂલમાં જતો મારા પાછળ થોડો ટાઈમ સ્પેન્ડ ના કરતો અને એને નવા નવા ફ્રેન્ડો બનાવવા માંગ્યો. હું પછી થોડો ટાઈમ થયો પછી મેં બે ત્રણ ફ્રેન્ડોને વાત કરી પૂછ્યું કે એના કંઈ નવા દોસ્તારો ભેગો છે વધારે, એમ શું કારણ છે કે માથે આટલો દૂર જાય છે. તાર પર પડી ગયા એક ગર્લફ્રેન્ડ, એક ગર્લફ્રેન્ડ એને પટાઈ છે. પૂછી કે જે લાઈફ હોય તે બોલવું અલગ વસ્તુ છે, તો હું ક્યાં બોલ્યો નહીં, હું પર્સનલ લાઈફમાં પછી કાંઈ કહી ના શકું. પછી થોડો સમય છે ને બીજા થોડા દોસ્તો પણ એના ભેગોઈ ભેસરને ભેગું ચાલુ કરી નાખ્યું. સિગરેટ ઉંમર થતી તો હજી થોડું ઠીક હોય અને ધીમે ધીમે ડ્રગ્સની એની આદતો પડવા મળી હતી. એના પિતાનો મને કોલ આવ્યો કે મારું છોકરું શું કરે, વળતી ઉપાડતો નથી. પિતા મેં પણ બહુ કોલ કર્યા રાતના, પિતા મેં 12:30 ઉપર થઈ ગયા હતા, બે ત્રણ મેં કોલ કર્યા ટ્રાય નહીં ઉપાડ્યા. એટલે મેં કહી આપ્યું કે લાઈવ જેમ ગયો વાંચવા, મારે પણ સારી રીતે સારું કે આવે એટલે કોલ કરાવ્યો. એ ટાઈમ આખી રાત ચાલતો રહ્યો પણ એ ટાઈમ નહીં આવ્યો. પછી બીજા દિવસે જે અમારે હું જ્યાં રહું એની બાજુ સોસાયટી હતી, એ સોસાયટી પડ્યો ગયો, ત્યાં ગયા પછી તેને હોસ્પિટલ લઈ ગયા, દવા કરાવી. હતું નહીં ટાઈમે થોડું ડ્રગ્સનું જે થોડું લિમિટ થોડી વધારે થઈ ગયું, બીજો આપણે ફ્યુ નથી. પછી એને કમ્પ્લીટ લાગુ થઈ ગયું, થોડું આમ 15 દિવસ થયા એટલે આમ કમ્પ્લીટ હતો એવું થઈ ગયું. પાછું પછી એમને પાછી આથી વાત કરી દીધું, તારી ફેમિલી આ બધું હું કેટલી વખત છૂટું બોલીશ, તું આ ગર્લફ્રેન્ડનું નાનું બધું છોડી દે, તું અહીંયા યુપીએસસીની તૈયારી કરવા, તૈયારી ઉપર ધ્યાન દે અત્યારે, કારણ કે તારા ફેમિલી કેટલું વિચારે, એ ખેતી નહીં કરે. અને આ પિતાજી મને બધો કિસ્સો કીધો હતો, અને કિસ્સો એટલે હું વાત કરું કે ખેતીની વાત જ લીધી હતી. એમને એક વાત ભાઈથી મગફળી, એ મગફળીમાં ચોમાસું ટાઈમ થોડું ચાલુ હતું, એટલે એમ તમે વરસાદ હતો એટલે પછી મગફળી સારી થઈ કરી. પણ પછી વરસાદ પાછો વધારે વરસવા મળ્યો એટલે પછી જીવાતની બધા પેદા થઈ ગયો, કારણ કે જેટલી સૂરજનો તડકો ના મળે એટલે જીવાત થઈ ગયો. એ ટાઈમે આખું મગફળી બધું ઉપરને ટોટલ આખું બેકાર જ જતું રહ્યું હતું. અને બધા એના લોન પર પૈસા લાવવા પડે બીજા પતિ, ત્યાં ગામમાં સરપંચ નહીં મોકલ્યો. એટલે એ ટાઈમ કહેતા હતા કે તો મારા છોકરાને બધા પૈસા આપવાનું પૂરું થયું, સરપંચ પાસેથી લઈને પૈસા એના છોકરાના લે હતા. એ કોલેજની અંદર ફી કેટલી હોય છે, ત્યાં તમે યુપીએસસીની તૈયારી 1,00,000 દે દેતા. બહુ સમજાયું પણ એ ટાઈમે વસ્તુથી કીધું માન્યો નહીં. પછી અમને આમ થોડું સમય જાતો ગયો, પછી એ વસ્તુને ડર વધારે લાગ્યો. એક સમય એવો કે એની પાછી ડ્રગ્સ નહીં લેવાના પૈસા પણ નહોતા. પછી તો થોડું સમય થયું એની લત બહુ લાગી ગઈ હતી. પછી અચાનક મને એક દિવસે ખબર પડી કે એની ડેટ થઈ ગઈ છે, એને ડ્રગ્સ લેવા હતા ના લઈને નશો ને ગયો કે બધું ફાટી ગયું છે. અને જ્યારે એના માતા પિતા અહીંયા આવ્યા એ ત્યારે એમની આંખોમાંથી આંસુથી તડપ હતી, એ આજ પણ મને યાદ આવે છે. હું ખુદ એ ટાઈમે તો મને હું ખુદને દોષ આપું છું, એ ટાઈમે મેં હજી એને બધા મહેનત કર્યું હતું, એને સમજાયું હતું, કદાચ એ સમજી ગયા. મારી કોશિશ એટલી છે કે તને યુવાને ક્યાં વસ્તુથી તડતું હતો, ત્યાં સમય કેવો છે કે ચપટામાં લઈ લેજો. એ તો હું કંઈ કહેવાનું છું.